તીખું આવ્યું તો કઈ થૂકી નાખીએ ઉપરથી પાણી પી લઈ દહીં ખાઈ લઈ ગોળ ખાઈ લઈ એમ જીવન થૂકી નાખવાની જરૂર બહુ તીખું હા લાવો ઘી થોડી જીભ પર રાખી દે એમ ભજન કરી લેવા સાચી સાધના કોને કહેવાય આપણે સચ્ચિદાનંદ કરી દે આપણે સચ્ચિદાનંદ હરિઓમ સચ્ચિદાનંદ બોલીએ ત્યારે શું વિચારવાનું છોકરાઓ કોઈ પણ મોટાનું એક ચિત્ર અથવા સાક્ષાત મોટા રહેતા બહુ સારું એવી એક આકૃતિ જે આપણને માફકો એવી સામે આવી જાય ભલે ને પાંચ સેકન્ડ થાય શ્રી સચ્ચિદાનંદ કેટલી વાર બોલીએ આપણે બે વાર બોલીએ ત્યાં સુધી મોટાનો કોઈ ફોટો આવી જાય તો એ પણ એક જાતની કોન્સ્ટન્ટ જે કરીએ ને આપણે એની અંદર ભળી જાય એ તો ગ્રેટ સોલ તો આ તમે સામે રાખો તો કેટલું થાય આપણામાં નેગેટિવ થોટ આપણે બધા હરી લઈએ શ્રી સચિદા દયાડુ ભગવાન મોટા શ્રી કયા મોટા હતા સામે હા હા તારે મંડાણ ફાવી ગયું બરાબર જીવન મંડાણ વાંચે હા લગ્ન થયા ને વરસ થયું ખરું બોલેગી અચ્છા ખબર નહિ મને લગન લગન વરસ થઈ ગયો બધો અચાનક બોલ્યો વરસમાં એને શું કર્યું એ પેની તાર મોઢું બતાવ ને એને જરા હા દેખાય છે કઈ કઈ ચોપડી વાંચી ફે ફેની જીવન મંડાણ આવે છે જીવન સોપાન બોલ જીવન પગલે 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 પ્રકાશ ઘણું વાંચી ગયું એક જ પાત્ર એવું છે કે આટલું ઝડપથી વાંચી ગયું અરે ભાઈ રીઝન એનું બહુ મોટું છે એનો ભરથાર છે ને જર્મની

પછી પહેલી વાર મેં તો જોયો ફેનીને આ ફેની સોરી ફેનીને પહેલી વાર જ છે જુલીને પછી આમ બેઠા હેમલ હા આમ કરે આમ આમ કે આમ આની આરે લગ્ન કરવાના છે પછી મેં તો જોયું સામે બરાબર ઓઈ આવ્યા પેશન્ટ ટેબલ પર બે ગઈ પછી આ તો બધું આ બાજુનું જ છે એવું થઈ ગયેલું કેમ છે બરાબર આ તો બધું આ બાજુ છે ખબર યાદ ના હોય પણ આવું બન્યું હતું પણ જે પચીસ ત્રેવીસ ચોપડી વાંચી છે ને મોટાની ચોપડી વરસમાં અને પાછી એ ડોક્ટર એટલે એની માઇન્ડ પણ થોડું એક્ટિવ હોય અને જરાક એકાગ્ર હોય

હા એની મેળે આવી ગયું ખરેખર સાચી સાધના કોને કહેવાય તો આપણે આ ઝૂલી માટે તાળી પાડો ચેવીસ ત્રેવીસ ચોપડી ત્રેવીસ ચોપડી કરી ચોપડી ત્રેવીસ ચોપડી એટલે હું મને ખબર નહીં આતો ખરી વાત છે મોટા નું ખૂટે જ નથી તું હાંભળા કરીને વાંચ્યા કરીને મેં આશ્રમમાં ગયા ને તે મે ગુરુ વર્ગે ત્યારે જ ને મેં કીધું આખા પેલા કબાટમાંથી આપણે વાંચી હોય આટલી બધી વાંચી તો એક જ ચોપડી વચાણી હજી તો કેટલી બાકી રહે હજી ઘણી બાકી એવું થાય પણ એટલું એને એકાગ્રતાથી એમાં લાગી રહેવું અને મોટાનું ગમવું એ તો મોટાની કૃપા વગર થાય જ નહીં વિમુખ થઈ જાય માણસ બે ફકરા વાંચે ને જીણા કાકા કે એક પાનું જ વાંચવું એમ જ કે એક માનું તો તમે ધરાઈ જાવ એક પાના હા ચંદુ કે મારે હું ગાઈ જાય એમ કેતો ચંદુ એ કે મારે હું હોય તો મોટાની ચોપડી ખોલું થોડીવારમાં વાર માં જાવ આપણે સેશન તો સારી વાત છે પણ એ બાને બધા ભેગા થઈને હસી મજાક કરીએ આનંદ કરીએ હે જરા હળવા હળવા મૂડમાં રહીએ એક જોક કહું જોક છોકરા હસવાનું આવશે એવું છે હળવી હળવી આપણને ખબર છે ફેની ફેનીને કહીએ આપણે જોક્સ કહું એક હો હળવી આપણે હસવું જોઈએ મોટી વાતમાં હસીએમ નાની વાતમાં હસવાનું હસવાનું ચાલુ રાખવું જગતમાં નાનું ને મોટું ચાયલા જ કરવાનું બેયમાં હસી લેવું દુઃખ આવે કે સુખ આવે હા ત્યારે પણ આપણે હસી લેવું બે બેરા માણસો ચાયલા જતા હતા બેરા એ કાન સંભળાય નહીં એવા એની પાછળ હું બે બેરા એટલે હંડ્રેડ પર્સન્ટ બેરા એક બેરો બીજા બેરાને પૂછે ડિફનેસ ક્યાં સ્ટેશન ચાલ્યા શું પૂછો ના ના સ્ટેશન જાઉં છું પેલો એમ કે પછી હજુ આવે હજી એ પચાસ ટકા બાકી છે પેલો એમ કે ક્યાં ટેશન ચાલ્યા ના ના ટેશન જાઉં છું મને એમ કે ટેશન જાઉં છું પેલો કે બેરાની મજા આવી તમારે જેવડે હું થઈ જાઉં તો જ હાલે ને બેરા એકદમ બે ત્રણ જગ્યાએ તો થયેલા દૂર ના થાય દેખાય એટલા મસ્ત હિરોઈન જેવા પછી જ્યારે લગન આમ નક્કી થઈ જાય ને એટલે આ લોકો લેવા જાય કે ગડબડ કરે જોઈ એટલે પછી સામેથી કઈ આવે કે અમાર છોકરીનો જ વાંક છે લઈ જાય તમારો નહીં હોય પછી એ ફોઈ ને પેલા અમે નાના હોય ને આવડે ત્યારે લગ્ન થયા પછી બહુ મોટી થઈ ગઈ ત્યારે અમે વડા ગયા મેં તો હવે ટકી રહે છે તો પછી મેં કીધું આજે આપણે મેરેજ છે તમે કઈ ગાડી બાંધેલી છે

બરાબર ક્યારેક ક્યારેક હવે આ છોકરાઓ ડિ જોખ ક્યારેક રમાડું અસાડું તો જીવાય ને એકદમ લેન્ધી ના થઈ જાવું હળવા હળવા મોટા કે હળવા મૂડમાં રહેવું ખબર જ નહીં બને મારી ટેન્શન જેવું થઈ ગયું કાલે સાચી વાત છે કેટલી બધી નવું નવું મારું મારું જાણવા મળે આજ બેઠા બેઠા મને કઈ ખબર નહીં ખરા હસવાનું થયું છે તો આ બધી છોકરીઓ બહુ પણ છોકરીઓ થઈ ગઈ કાર્તિકભાઈ હતા

હજી કાલ નું આ બધાને હસા હસી ચાલે છે બે દિવસ થી ચાલે છે હા સાચી સાધના પ્રસન્નતાના પાયા ઉપર જ રહીએ સાધના કોઈ દિવસ ડિપ્રેશનના પાયા ઉપર ચણાય જ નહીં ડિપ્રેશન એટલે સંસારમાં રહેવું અને સંસારી રહેવું એનું નામ જ ડિપ્રેશન ભગવાન તરફનું વલણ જાગે જ નહીં આમ લાગે સુખી 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 પણ ભગવાન યાદ ન હોય તો ડિપ્રેશન જ છે એમાં થોટ આવે જ નહીં ડિપ્રેશનમાંથી કે આ કરવા જેવું છે ને આ રહી ગયું ખરેખર આ કરવું જોઈએ ને આ રહી ગયું એવું થાય નહીં એ પણ ડિપ્રેશનનો પ્રકાર છે આમાં મજા આવે રૈચા પૈછા રહી એવું એવું પેલું યાદ જ ના આવે ડિપ્રેશન એટલે ભૂલાઈ જાય છે બધું આવો કઈ હા વાંધો વાંધો હરિ ઓમ હરિ હા

જરૂર નું હોવા છતાં માનું કે વેપાર ધંધો આપણા પેટ માટેનું કહીને આપણે એ જરૂરી હોવા છતાં કાલે આ જુલી ની નહોતા લે કામ લાગી ગયા તે કરતા કરતા હરિસ્મરણને આપણે મહત્વ આપ્યા કરવું જો આ લોકો આપે છે મોટો વેપારી છે કાલ મને બધું બતાવ્યું તો એટલે એ કરતા કરતા ભગવાન યાદ રાખો ના રાખીએ તો શું કહેવાય તોપ શાક બનાવ્યું પણ મીઠું નથી આપણે ફેનીને ને કદાચ ખબર હોય કહેવત મીઠા વગરનું છોકરો તોફાન કરે કોઈ દાદી જીવતા હોય તો એમ કે મીઠા વગરનો છે રૂપાળો બહુ દેખાય પણ સંસ્કાર કઈ નું છે બરોબર ફેદી એવું વાક્ય હોય છે એમ જીવનમાં ખાલી કામકાજ ને ધંધામાં જ રેચા પૈચા રહીને પડ્યા રહેવું એટલે મીઠા વગરનું શાક જીવન મીઠું ના લાગે સાથે આ થોડુંક ભળી જાય હરિભજન તો મીઠું મીઠું થઈ જાય એ આપણે અમેરિકામાં સમૃદ્ધિ હારી છે છતાં ભજનનો જીવ છે ભજન થાય છે આપણે એની પાસે શીખવા જેવું એમ તો જીવન વ્યવહારનું કર્મ એ જરૂરનું હોવા છતાં એ કરતા 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 હરિસ્મરણને આપણે મહત્વ આપ્યા કરવું ભગવાનનું નામ લીધા કરવું અને સંસારમાં આપણો સુમેળ ચારે બાજુ પ્રગટાવતા રહેવું મળેલા સ્વજનો મળેલા મા બાપ મળેલા સાસુ સસરા બાળકો બાળકોની પત્ની બધા સાથે સુમેળ પ્રગટાવો સુમેળ હવે સુમેળ ક્યારે પ્રગટે કોને ખબર સુમેળ ક્યારે પ્રગટે હા સહન કરીએ હા પ્રયત્ન કરો સ્વીકારવાનો જેવું છે એવું ને એવું સ્વીકારી લે એ નથી થતું આપણાથી માની લો તો સહન કરવું ભલે જોર પડે જરા થોડું હવે સહન કરવાની પણ શક્તિ આપણામાં નથી રહી ક્ષમતા તો પછી શું કરવું ઘીણા કાકા એમ કે સદભાવ રાખવો એમાં હરિબિરાજ માન છે તો એ નફરત ના કરો ક્રોધ ના કરો એની અરે દ્વેષ ના કરો એમાં ભગવાન બેઠો છે ભગવાનને પણ દ્વેષ થઈ જાય કોઈ જીવને દ્વેષ કરીએ તો પણ ભગવાનને દ્વેષ થઈ જાય છે એ સદભાવમાં આવે અને છેલ્લે સમજવા જેવું આ બધું ક્યારે થાય મનાધિકરણ એક લીટીમાં હોય તો જ થાય મયુરી આશા મને એ હતી અત્યારે ખ્યાલ આવ્યો હતો મન બુદ્ધિ ચિત્ત હમ સીધી લીટીમાં ના હોય ત્યારે ઘરમાં તોફાન થાય ટેન્શન થાય એકબીજાને ભળી ના શકીએ તો આપણને કે વિચાર ભેદ થઈ ગયો સાસુ બહુને વિચાર ભેદ થઈ ગયો એટલે આમાં એવું કીધું કે સુમેળ રાખવું સૌથી પહેલો સુમેળ મન મનાદીમાં થાય બુદ્ધિ મન ચિત્ત બધા એક લીટીમાં સીધી લીટીમાં હોય જે મનમાં આવ્યું એ જ બુદ્ધિમાં જે બુદ્ધિમાં આવ્યું એ ચિત્તમાં એ તો પડવાનું જે બુદ્ધિમાં છે એ જ પ્રાણમાં અંતે તો પ્રાણમાંથી જ બધું આવ્યું પડે એક લીટીમાં આવે સારું આપણે આ કરવાનું એક સાત જણા ઘરમાં હોય તો સાથે એક થોટ ના થાય ત્યારે જ થાય એટલે મોટા એ આપણા મૌન મંદિરના પુસ્તકોમાં સમજાવ્યું છે કે કાંઈ નવું કરીએ કાંઈ કરીએ તો વડીલોની સલાહ લઈને કરીએ સલાહ નહીં કહેવાનું એમને એમ ના કરી નાખો ભલે જેમ હોય તેમ એ આપણી નમ્રતા અને વિવેક વધારે આપણી સરળતા અને ખુલ્લા પણ વધારે છે અને એ ગુણો છે આત્મા તરફ લઈ જાય એવા એમાંથી એક પ્રસંગમાંથી ખીલી જાય કે માનો કે આપણે સ્કૂટર લેવાનું આપણે પૈસા હોય આપણી પાસે લઈ આવી મા બાપને વાત પણ ના કરીએ તોય ચાલે પણ વાત કરી હોય તો એની અવર મજા હોય છે એનો બી પ્રેમ મળે ને આપણને એમ કેવું એકબીજાને કહેતા ઘરમાં બધાનું સમન્વય કરીને કામ કરવું એ મનાધિકરણનો સમન્વય થાય ત્યારે જ ઘરની શાંતિ જળવાય છે બાકી મનમેળ ના હોય તો એક રસોડામાં એક ઘરમાં આ બાજુ બધા પૂરું કરીને પડે હોઈ જાય ખતમ થઈ જાય જીવન ખતમ અને મોટા તો અંતઃકરણના દેવ છે અંતઃકરણને ફોલી ફોલીને સમજાવવાળા મોટા છે એક ચોપડી એવી નથી કે એની અંદર અંતઃકરણનું વર્ણન ના આવે એ ફેની સમજેતું તો બરાબર અંતઃકરણ ઉપર જ મેલ ચણેલો મોટાનો આખો જેમાં હવા બારી કેટલી બધી કોઈ દિવસ તમારે પાવર જાય નહીં અને હવાઈ જાય નહીં એસી જેવું હોય બધું એસીનો અનુભવ કાલ કર્યો એસી જેવું ઘરે રસોડામાં એમ કે કઈ થાય છે પપ્પા કંઈ થાય છે બધું કઈ થતું નથી પણ એમ લાગે ફોરું ફોરું થઈ ગયું બધું જોજો પવન જોરથી આવે તો પડી જાય એવું લાગે એવું થઈ ગયું એટલું યાદ હતું મને હા તો સુમેર સાધુ જુલીએ તાઈ સાથે સુમેર સાધુ તાઈએ જુલી સાથે જુલીએ પછી ચંદુ સાથે ચંદુએ તાઈને જૂલી બે સાથે આખું એક સળંગ લિંક હોય અને મેઇન એન્જિન ચંદુ છે એન્જિન બરાબર એનું ઘર બરાબર જ હોય સમજી લેવાનું એન્જિન ગડબડી ગયું તો ડબ્બા બધા ખડી પડે એન્જિન બરાબર બનવું આજની તો કાલે એન્જિન તો બનવું જ પડે આ ફેનીને પાર્થ છે એની છોકરીની પત્ની આવે તો ફેનીને આ બેઉ પત્સલ ભાઈ પત્સલ એ એન્જિન છે થોડા તો એની પાછળ ચાલવાના જ થોડા થોડા એન્જિન બરાબર હોય તો ચાલવાનું બરાબર જ થવાનું એન્જિન બરાબર ના હોય તો ડબ્બા પણ ખડબડી જાય એન્જિન બનવું પડે એન્જિન હં એ વધારે સમજે એન્જિન કારણ કે બધો ભાર ખેંચીને જાય ભાર વહન કરી તો હવે ઇલેક્ટ્રિસિટી આવી પહેલાં તો કોલસાની ગાડી છુ એ ખેંચે ડબ્બાને સમજાય એવું છે ને ફેની તો સંસારમાં શું કરવાનું સુમેળ સાધવાનું આ મોટી સાધના છે એ મોટું હેડિંગ છે સાચી સાધના અચ્છા હવે જેની સાથે આપણે હંમેશા રહેવાનું છે જિયા છે જિયાની સાથે મારે હંમેશા રહેવાનું છે એના રોટલા ખાવાના છે જિયા તો રોટલો કરી ને તાવડીમાં મૂકી દે આ તો આમ સૌરાષ્ટ્રમાં આપણે રોટલા ખરા ને વત્સલ પછી પકાવાના આપણે હોય ત્યારે બરાબર થાય એનો મતલબ સમજાય છે સમન્વય પણ કાલે જ કાલની વાત કરું કાલની જો આ તો પ્રેમથી કરું છું કાલ મારી સ્થિતિ ગડબડવારી અને મોડું વહેલું થઈ ગયું ઘરે ચાર વાગી ગયા ખબર ન રહી મને એમ કે દોઢ વાગ્યું એવું થઈ ગયેલું એટલે વાસણ હતા કરવાના બધા મેં જીયાને કીધું તું છે ને બધા આ હમોનમો કરી લે બધું કંઈક કરવાનું બાકી ઘણું છે કપડાં સંકેલવાના વાસણ બધા હું કરી નાખું હે પપ્પા નહીં નહીં અરે તું રહેવા દે તો આપણે તો ચાલે ને બધું જ કરી નાખ્યું એ રોટલા પકાયવા કહેવાય તેવામાં કરીને મૂકી દીધું તાવડીઓમાં મારે પકાવવાનું ત્યારે સમન્વય થાય આ તો મેં આશ્રમમાં આપણે મયુર શીખેલા એટલે ખબર બધી જીણા કાકાની સામે કેટલા વાસણ છે અમારી ઉંમર વીસ વર્ષ સુધી મને યાદ છે મિનિમમ છોકરા વાસણ ધોતા હોય કેવાય જગ્યા ઓરડીમાં હવે ઘરમાં મારે ક્યારેક કરવું પડે તો કઈ તકલીફ ના પડે ક્યારેક કર્યું જ ના હોય તો હા પુરુષો માટે તો આ થોડું આમ કઈ કઈ ખબર નહીં એમ આપણે કરવાનું ના હોય પુરુષોની ની એવી માનસિકતા હોય એ બધી માનસિકતા મોટા આપણે કાઢી નાખે સમન્વય માટે થોડું નમી જવું નમી ગયા તો ગમી ગયા સમજવું અને ગમી ગયા તો સમય પ્રગટી ગયો એક વખત તમે આ છોકરીનું દિલ મેં જીતી લીધું પ્રેમ જીતો તો પછી હું એને ગમી કહી શકું મોટા એવું કહેતા ક્યાં ખુલ્લા થવું જ્યાં હોય ખુલ્લું દિલ હોય સત્સંગની સત્સંગની ભાવના હોય અને જ્યાં પ્રેમ હોય ત્યાં ખુલ્લું થવું બધે ખુલ્લું નહીં થવું ભગવાન ખુલ્લો છે એમ બોલે મોટા ખુલ્લા થાવું પણ જગ્યા જોવી કઈ તકલીફ પડી માનો જીવનમાં આ જુલીને માનો દાખલો આપો તો આમ આમ યાદ કરે હાલો સાહેબને મળી આવું અમને એમ થતું હાલો નંદુભાઈ પાસે જાય અમારે જીવનમાં વિટમણા નહીં આવી એવું થોડું છે ભલે ભલી વિટમણાઓ આવી છે એની વાત ન કરો પણ સમાધાનકારી વિવેકવાળી એક વ્યક્તિ હયાત છે તો એનું સમાધાન આપણને એમાંથી મળી જાય તેનો સદુપયોગ થયો તો આપણને મદદ એની મળ્યા જ કરે આપણે એટલા ખુલ્લું પણ ક્યાં થવું ખુલ્લું વત્સલ જ્યાં ખુલ્લું દિલ હોય જ્યાં સત્સંગની ભાવના હોય અને એકબીજાનો પ્રેમ જીતેલો હોય ત્યાં ખુલ્લા થાવ બધે ખુલ્લા તમે ના થવા જાવ તો ના થાય ને અટકી પડે એમ થાય નહીં 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 એવું હોય એટલે એક દિલે દિલનો મેળ સાધુઓ બહુ અઘરો છે દિલે દિલથી મળવાનો આનંદ જુદો છે હૃદયથી હૃદય ભળવા આનંદ જુદો છે એ ભળી જાય પછી એની મેળે એફર્ટ લેસ એફર્ટ ચાલે ઘર આપણું ઘર પૈસાનું મહત્વ નથી હોય એમાં ઘર ચલાવવામાં મનાધિકરણની એકત્વ ભાવ હોય એકબીજાનો સાથે એટલે તમારે એવું થાય ખુશ 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 કોઈના ગુણ દોષ કાય અડાવડત જોવે નહીં

માણસ હતા એ એની સાથે ફરતા છેલ્લે અમારી ઘરે પણ એ તો મેં તો જોયા હું પાંચમું ભણતો ત્યારે પણ એટલી ઉંમર ખરું જીવેલા લાંબુ એટલે અમારી ઘરે આવીને બે ત્રણ દી રોકાતા એ વાતો કરતા કે અમે જ્યારે ફરતા વિનોબાજી સાથે તો એક વખત એવું થયું મને રેકોર્ડ કરેલું છે આ બધું ભૂલે ચૂકે રેકોર્ડ થઈ ગયું ભાઈ કરસનભાઈ કરસન બાપા નામ હતું એક ઝાડ નીચે બેઠા બધા થાકી ગયા હતા તડકો હતો પછી છોકરાઓ કંઈ સવાલ પૂછો હોય તો પૂછો વિનોબાજી બોલાયું એ વિનો વિનોબાજીના નજીકના શિષ્ય મારા મનમાં એવું આવ્યું કરશન બાપા વાત કરે છે કે કોઈ સાથે રહીએ આપણે બે કલાક ચાર કલાક તો આપણને સારું લાગે કેવા સારા માણસ છે એવું થાય પણ અઠવાડિયું પંદર દી રહી તો એમાં દોષે દેખાવા માંડે ત્યાં સુધી બે કલાક ચાર કલાકમાં ગુણ દેખાય છે અને પછી અઠવાડિયું રે દસ દિવસ રે સાથે તો દોષ પણ દેખાવા માંડે એનું શું કારણ વિનોબાજી એક લીટીમાં જવાબ આપીને ઊભા થઈ ગયેલા ચાલો ચાલીએ એ કેવો જવાબ હતો હા નવ શબ્દનો જવાબ હતો ચાલો ચાલો આપણામાં ક્યાં ઓછા છે ચાલો ચાલો ક્યાં ઓછા છે બીજાને જોવા આપણી બાજુ જ આંગળી કરો ઓહો એના જોઉં છું નથી જોવું મારું શોધો અંદર શોધો મોટા કે અંતર મુક્ત ક્યાં ઓછા ચાલો ચાલો આવો જવાબ એક લીટીમાં કેવડો જવાબ આવ્યો કઈ ગીતા બની એની ગીતા છે એનો બાજે ગીતા લખી વાંચવા જેવી છે બાબરી પાસે છે મારી તારા ઉંમરમાં મેં બધું વાંચેલું એટલે યાદ આવે આમ મને એમ લાગે સત્તર અઢાર વીસ પચીસ પચીસ વર્ષ પણ આપણે ઉંમર તો થઈ ગઈ છે એટલે સુમેળ પ્રગટાવો વત્સલ અને ફેની જેવો હેમલ અને ઝૂલી જેવો ભાવિક અને જીયા જેવો તાઈ ચંદુ નૂતન મયુર ઓ કરુણા કિરણ કિરણ એકચુલી કરુણા નામ કિરણ હતું કિરણ આરે કિરણ પનળેલો અને આ ઘરે આવ્યા કરુણા કરી નાખ્યું સુમેળ પ્રગટ પહેલો સુમેળ મા બાપનો હોય તો બાળકો હંમેશને માટે આપણી બાજુ એનું મન રાખવાના સુમેર મા બાપનો નથી બાળક છૂટા પડી જવાના કેમ છૂટા પડી જાય ક્યાંક બીજે શોધે બાળકો તો નિર્દોષ હોય ક્યાંક શોધે બીજે મને શાંતિ જોઈએ શાંતિ જોઈએ મજા નથી આવતી બીજી મજા લેવા જાય એમાં બગડી જાય ડાઉન ફ્લો થઈ જાય એનું માનસ આખું એટલે મા બાપે ખૂબ બાળકોને પ્રેમ કરવો મોટાના શબ્દો કહું મા બાપ એવા બનવા જોઈ કે બાળકો મા બાપના પ્રેમના ભૂખા છે કોઈ સમજતું નથી મોટા એ બાળક બીજું કાંઈ માગતું નથી તમારે વાલ આપો પ્રેમ આપો ભાવ આપો બીજું બાળકને જોઈ નહીં બાળક હંમેશા મારી બાપાએ હું પ્રેમ ભાવ લઉં છું ને આવડી જવું જોઈએ આપણને દેતા લેતા હા લેવડ દેવડ આની થઈ હવે પાયો છે પતિ પત્ની જે છે ને એ પાયો છે હરિઓ લા સુધી પાક તો આવ્યો ને મટી ગયું અત્યારે નથી મટાડું મટાડું તો આવો આવ દવા જા શું કેતો તો ભાઈ પતિ પત્ની હમ હમ બાળકની એક આંખ માં પર હોય ભલે પછી ગમે ત્યાં ભણતો હોય એક આંખ એની બાપા પર હોય પપ્પા પર હોય આમ આંખ જ ફરતી હોય એની હા મારો દાખલો આપો ભાવિક મારો બેટો બહુ પાકો છે ક્યારેક અમારે બે ભાઈ ને બોલચાલ થઈ હોય આજથી વીસ વર્ષ પહેલાનું કહું હું ત્યારે એ પંદર અઢાર વીસ વર્ષ હોય છે દવાખાને આવતો ને એટલે જરા બોલચાલ થઈ હોય ભાઈ ભાઈ સાથે ક્યારેક બને બે ભાઈ હોય તો બને કે નહીં એટલે આપણું મન થોડું ડિપ્રેસ થયું હોય થોડું ઉદાસ થયું હોય દવાખાને હું તો લખતો પૂછતો હોય બધા એની નિશાળ બાજુમાં જ છે હતી તો આવે બેસે મારા જોવે બરાબર આમ प्रभु आपको मिलके आनंद क्यों हो रहा है मारो बेटो गुरु बनी गये मार पर हाथ मेड़ वे आम दिया प्रभु आपको मिलके आनंद हो रहा है ये अच्छे भाई तो वो वो सुन को मैं तो आज ऐसे ना काका साथ है आउट ही हम देती जोर क्वेश्चन इधर उम्र यानी ना नहीं उम्र <laughs> એ તો એ દેટ ઇઝ યોર પ્રોબ્લેમ એવું એવું બોલો એ ધેટ ઇઝ યોર પ્રોબ્લેમ ખબર નહીં જલ્દી કરો અમને અમે કરી લે બાકી તમને મળવાથી આનંદ નથી થતો ભાઈ રે આનંદ હોય ને એક દિવસ આ વાત કર્યું હા પપ્પુ આપકો મિલ આનંદ કયો હો રહ્યા ક્યાં ફસાઈ ગયા છો પપ્પા નીકળો બહાર છોકરા પણ આપણને ખેંચીને બહાર કાઢે એક વાતાવરણ આપવું પડે હા અમલ અરે બોલવા જેવું નીચે ચંદુ રહેવા દે ચંદુ ને એમાં લેવો જ છે બહુ મોટી વાત છે આ બાળકો આપણું ધ્યાન રાખે આપણે થી નેગેટિવ વાત જીભ થી નીકળતી હોય ને કોની આપણી પત્ની ના પરિવાર ની સસુર પક્ષ ની આપણને ખ્યાલ બી ના હોય ક્યાંક આપણે એવા દિવસ રાગ માં પ્રેરાઈ ગયા હોય કોઈ આમ સંબંધમાં કંઈક થોડુંક દુઃખ રોકાવટ હોય તો બોલાઈ જાય ત્યારે જ વાત મમ્મી પાસે ક્યારે સારું આવું બોધ આપી દે આપણને આપણને કે આમ થાય સાચી વાત છે હજી યાદ રાખ્યું મેં તે દિવસે હું સુધરી ગયો ત્યારે બોલાઈ જતો આપણે માણસ છીએ ભાઈ ત્યારે મારી સ્થિતિ કેવી હોય આ તારા પતિ દેવ યાદ છે બાવી આ પણ હારું હારું યાદ રાખ બહુ બહુ પાકો માણસ છે ખબર જ ખબર ના પડે એક સાધુને અમે મળવા જતા જે આ જીતુય હતી નવી નવી પરણેલી એવા શબ્દ યાદ આવે મને સાધુના દેખ જીયા એ ઓલિયા એ ઓલિયા ઉસકો જરા સમજ સમજ લેના હા મેં કીધું આપ ભાવીક ને ઓલિયા કે ઓલિયાનું મોટું બતાવ ને આમાં દેખાય ઓલિયાનું મોટું મજા આવશે दर्शन वीडियो उतारे वीडियो लिया हरियाम की है बाबू हाँ मैं चंदू ने बहुत आपे हो एमल हाँ ये बढ़िया अनुभव से आपन नहीं अजी यहाँ तो घर हरखा खा चालें

મારે મારે મગજ મારે ખબર નહીં હોય મને એ તો ખબર પડી કે હોય નહીં ખબર હા કેવડા નંદ બની ગયા છે કેવડા નંદ યાદ કરે તમે કેવડા નંદ તમા છે મને કે બિલાડી થી હું ડરતી નહીં ડરે છે ને તારી બેન છે તારી બેન બિલાડી બે બિલાડી બિલાડી ફરતી એની પાસે પાસે આવે પગ આવી ગભરાય જોવા માટે બાપુ ક્યાં કુછ નહી હોતા દેખ દેખ હાથ લગા હાથ લગા તારી બેન છે હા તું ભી બિલાડી એ ભી બિલાડી આમ કરે બિલાડી બિલાડી જો જયારે બિલાડીનું સ્વરૂપ ધારણ કરે ને જીયા મજે મજા મંદિર બિલાડી નો અનુભવ થાય ક્યારેક કુરકુરિયા નો અનુભવ થાય ક્યારેક માછલી જેવું લીસું લીસું હોય ક્યારેક ઉંદર જેવું ચૂચું ચૂચું થાય કે સંસાર થોડે એમને વહી જાય પણ એમ અનુભવ લેતા લેતા સસલા ઉપર હાથ ફેરવતા હોય ને એવું લાગે ત્યારે મજા એકદમ લીસું લાગે ધીરે ધીરે બધું સારું બહુ સારું અરે કેટલું સારું તું નાવત બીજું કોઈ તો મારે કેમ હામુ નમું તાજ બધું એમ થાય મને હો તારી ઘરે જુલી અને મારી ઘરે લુલી કામ થઈ ગયું એક પગે આલે આપડે દુખે હા સોરે મારી જેમ ચાલે એટલે ભાઈ આ બત્સલ ભાઈ ગયા સેશન મજાનું છે રમતા રમતા પૂરું થઈ જાય એ કંટાળો ના આવે હા તો વાંધો નથી આ તો બાળકો હાથે હેત કેમ કરું એ શીખવાડું છું મારી ઉંમર છે અને મે બાળકોને હેત કરેલું છે હા અને મને યાદ નથી મેં મારા બાળકોને જોરથી કીધું હોય કે ક્યારે હાથ મારે આમ ટપલી મારી હોય ક્યારેય નહીં એકતા તારા જેટલી ફેની જેટલી નહીં ઠીક સ્ટ્રીંગ વલણ ક્યારે અખત્યાર કર્યું હોય નંદુભાઈ કે એટલું બધું એ પણ નહીં નંદુભાઈ પાસે શીખવા મળ્યું હતું આપણને એ વસ્તુ ભાવિક બે વર્ષનો હતો ને પછી આમ ઠંડી અત્યારે ઠંડી ઓછી પડે એવી ઠંડી ત્યાં આમ એક જ બાળક સ્વેટર છોકરો તરીકે એક ને પહેલો એકતા તો હતી પણ અત્યારે પેકિંગમાં બેઠો છો ને હું એમ એમ છું ટેવ પાડી દીધી એની મમ્મી એવો વાલો ને બધા પેકિંગ મારીને ના આવે આશ્રમ ત્યારે વીસ પચીસ વર્ષ મને યાદ છે ત્રિહર એકદમ રેગ્યુલર આશ્રમ સવારે ગયા હું હા ભાઈ નાનો હતો ત્યારે નંદુભાઈ ભાઈ પછી પગે લાગવા ગયા નંદુભાઈ એમ બોલ્યા આટલું બધું પેક નહીં કરી દેવાનું બાળકને થોડી હવા લાગવા દો ભલે ઠંડી લાગે આ ફેની બહુ ગમશે થોડી ઠંડી લાગે તો મજબૂત થાય મજબૂત થાય એમ પછી થોડું હળવું રાખીને જતા એ મારો બેટો અત્યારે પેકિંગ લઈને આવે છે પછી આમ કડું પેરે હાથમાં પાછો પાછું પણ ઠંડીથી બીએ છોકરા દોસ્તાર થઈ જાય ને વત્સલ કાંઈ લેવું કાંઈ ચિંતા જ ના રે આ હાવી શોર્ટકટ ફ્રેન્ડશીપ એની યારે જમાવટ કરી દો દોસ્તાર દોસ્તાર ને પછી નડે નહીં લાગે નહીં કીએ મને ને હું કહું ફ્રેન્ડશીપમાં કઈ લાગવાનું ના હોય પણ ફાધર એન્ડ સન બિટવીન રિલેશનશીપ જે છે સંબંધ એમાં વાગી દઈ બાર વાગે આવ્યો રાતે અત્યાર સુધી ક્યાં રખડે છે ફ્રેન્ડશીપ નથી તો આ શબ્દ નીકળે દોસ્તાર હોય ને એમ કે મોડું થઈ ગયું ત્યારે ક્યાં ગયા હતા તમે એ બે ભાસામાં સત્વ હોય સત્વ હોય એકદમ તમોગુણ રજોગુણ હોય લાગી જાય દોસ્તાર દોસ્તારમાં પછી વાગે કદાચ પણ બે દિવસમાં પાછું ભેગું થઈ જાય પેલું બીજા જન્મ સુધી વેર થઈ જાય એટલે મોટા કે મને મિત્ર બનાવો ગુરુ બુરોની માતા ગુટમાં ના પડો ના એટલે હું એવું દોસ્તાર બની જાવ આપણે દોસ્તાર બનશો ને તો મારામાં જે હોય એ ખરું ભગવાન જાણે એ તમારામાં આવતા વાર ના લાગે એટલા માટે દોસ્તીનું કહું છું મનાધિકરણ મારા અને મનાધિકરણ તારા આમ કેમ આપણે કોઈ ખાચામાં ભરાવું હોય તો હરકું આવવું જોઈએ તો બરાબર થાય હં હા તો પછી આપણે સુમેળ પ્રગટાવો જેની સાથે આપણે હંમેશા રહેવાનું છે એના અવગુણનું ચિંતન કર્યા કરીશું અને તેની ખોળને જ આગળ આગળ ધરીશું આવા છે ને આવી છે ને આવા છે ને આવી છે તો કદી મેળ ખાવાનો નથી અવગુણ આપણા આપણે જોવા જોઈએ અવગુણ આપણામાં છે ને સામાન્યમાંય હોય એટલે અવગુણને જતા કરવાની દ્રષ્ટિ આપણે કેળવવાની છે એનું નામ જ આપણામાં ક્યાં ઓછા છે એ બાજુ નજર કરો એટલે ખબર પડી જાય બીજું બીજું કોઈ એ કરે કે ના કરે આપણે તો સાધના કરવાની છે અને આર ઇન મોટા આપણે મોટામાં છીએ આપણને મોટા આપણી અંદર આવે એવું વાતાવરણ કરવાનું છે તો આપણે કરવાનું છે કોણ આવ્યું પુષ્પાંજલિ ઘણા દિવસે પુષ્પાંજલિ અમારી પુષ્પાંજલિ આવી લાવ દ્રાક્ષ પુષ્પાંજલિ હારીઓ લે 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 એનું નામ પુષ્પાંજલિ છે યાદ રાખવા જેવું છે ક્યાંય પાળવું હોય તો હરનેમીજ પુષ્પાંજલિ સ્વીઝ ફ્રોમ શ્રી સીઝ ફ્રોમ ઓડિશા જ્યાં હિન્દુ ધર્મનો ઘણો પ્રચાર એટલે નામ બધા હિન્દુઓના હોય હ એવું ખરું એટલે સૌથી પહેલા તો મિત્ર બનવું મિત્ર આ ફેની ને દોસ્તાર થઈ ગયા આપણે એના દોસ્તાર બની ગયા જો એમાં આપણે થાય જુદી છે કોઈ વડીલ પાસે તમે સાંભળતા હો તો જુદું હોય દોસ્તાર પાસે દોસ્તાર સાંભળે તો જુદું હોય બે ડિસ્કસ કરે એમાં જોક પણ કરે બાપા પાસે જોક થાય છે આ તો મારા ફાધર બેઠા જોક કરું પપ્પા ગાંડો થઈ ગયો જોક્સ મારી હારે જોક્સ કરવાની ચૂપ હા એટલે એના અવગુણ હોય ને એ દેખાઈ જાય તો જતા કરવાની દ્રષ્ટિ આપણે કેળવી લેવી ક્યાં નથી એવું છે આપણે ટીકા કરીએ હે બીજું હમ એનું નામ સાચું તપ કહેવાય હિમાલયમાં ના જાય આટલું કરી લે તપ છે થોડુંક કરી લે હોય તપ કોને કહેવાય બધાએ સુમેળ રાખવો મિત્રભાવ જાળવી રાખવો ખુલ્લાપણું રાખવું પ્રેમભાવ જીતવો અઘરા કામ છે તો એટલે અઘરું જોઈશ આખો દિવસ વ્રત કરે ને પાણી નહીં પીવાનું જોર પડે કે નહીં એમાં આમાં જોર તો થોડુંક પડે પણ આ પરિણામ આવ્યા વગર રહેતું નથી તમે પોતે મારો કહેલો આ માર્ગ મોટા કહે જ પ્રેમ ભક્તિથી અપનાવશો એવી મને પાકી શ્રદ્ધા છે હા તમે આમ કરશો જ બીકોઝ ઓફ યુ આર ઓલ માય ફ્રેન્ડ તમે કરશો જ મને ખબર છે એવી મને શ્રદ્ધા છે જે કોઈ જીવ બીજાના અવગુણને વધારે મહત્વ આપે છે અને પોતાના દોષ અને અવગુણને ગણકારતો નથી જોતો નથી એ જીવ કોઈની સાથે સુમેળ કદી સાધી શકવાનો નથી મોટાના શબ્દો છે હા ફેની તારે તો જાણીતા હશે હા અને આપણે તો સુમેળ સાધવો છે જગતમાં જીવનમાં અને સંસારમાં તડ અને ફળ કરીએ જીવાતું નથી તો સંસાર નભે પણ નહીં ભાવિક સૌથી પહેલાં તો બાળકને ક્યારેય મારવું નહીં બાળકને ક્યારેય જોરથી બોલવું પણ એનું ચિત્ત એટલું બધું કોમળ હોય છે એ એટલું ગ્રહણ કરી લે માનો કે હું બેઠો છું દાખલો આપું અને શારદા મને એમ કહે ક્યાં ફરવા ગયા આટલા મોડું થઈ ગયું ભાવિક બેઠો હોય મમ્મી તરફ દ્વેષ થઈ જાય આ દ્વેષ કેમ વધી જાય બાળકોમાં એ બતાવું છું

એક લીટી કરી લેવો ભાઈ હવે કોઈ જીવ હા બીજાના અવગુણ વધારે મહત્વ આપે છે અને પોતાના દોષ અને અવગુણને ગણકારતો નથી એ જીવ કોઈની સાથે ક્યારે સુમેળ નહીં સાધી શકે ભાવિક અને આપણે તો સુમેળ સાધવો છે કોઈનામાં રહેલા દોષ છે એ આપણે નહીં જોવા ગુણ જોઈને એની સાથે જોડાવું તો એવી રીતે જોડાણ થઈ જાય તો એકબીજાનું અંદર આવે હા દોષ તો જેટલો ફોર્સ ના હોય એટલો પણ ગુણનો ફોર્સ પોઝિટિવ હોય એ પ્રવેશ કરી જાય એમના સાધના જગતમાં જીવનમાં અને સંસારમાં તળ અને ફળ કરીએ જગ જગતનું જીવનનું અને સંસારનું કદી નભવાનું નથી અને આખી જિંદગી સંસારમાં રહેવાનું એટલે રહેવું તો પડવાનું જ ને ફખર પૂરો કરવો જાય આપણે તો સુમેળનો માર્ગ સાધવાનો છે આ મારો તમને મારા દિલનો મોટા કીએ મારો તમને મારા દિલનો ખરેખરો સંદેશો છે એમ માનજો એ જુલીને મજા આવી ગઈ જીવન મંડાણ ચાલે અને તમે તે પ્રેમપૂર્વક એકલા હોતો પણ પામજો પાડજો પાડજો સોરી આ સંદેશો પાડવાને માટે તમારે ઘણું બધું સહન કરવું પડશે તે હું જાણું છું પરંતુ આના સિવાય મારે તમને બીજું કશું આપવાનું જ નથી માટે મારા પર પ્રેમ રાખજો પ્રેમ કરજો આટલું થઈ જાય ને તો એ ધીસ ઇઝ ફાઉન્ડેશન સ્ટોન ઓફ સાધના આટલું થયા પછી સાધનાની ગતિ જલ્દી થાય છે હોમ ફ્રન્ટ આવ્યું હોમ ફ્રન્ટ એટ એની કોસ્ટ આ આટલા ફકરાનું ગુજરાતી આજ છે મિનિંગ મિનિંગ હરી વા

વી આર વેરી લકી કે મોટા જેવા આપણને એક રાહબર મળ્યા ગુરુ મળ્યા એ ફેની વી આર વેરી લકી હા ફેની તો વધારે સમજે એટલે કાલે ફેની મારી પેલી ગઝલ બોલાઈ ગઈ કઈ બોલ્યો તો ભૂલી ગયો દુખવાડી દુખે તો નિશાની છે પ્રભુ કેરી કૃપા મોઝો તો દુખ એ તો નિશાની છે પ્રભુ કેરી કૃપા તની દુઃખ ને જે અવમાને નકારે પ્રભુ પ્રભુની અવમાને એટલે શિકાર ના કરે અવગણ હા અવગણ સી ઈજ ફ્રોમ અમરેલી એટલે એને બધું આવડે તળપદી ભાષા એની પાસે છે હરિયો મોટા સમીરભાઈ સમીરભાઈ અચ્છા અચ્છા યાદ આપજો યાદ આપજો અમાર મોડું થઈ ગયું કાલથી મારું માથું ફરેલું તો કઈ ગડબડ થઈ ગઈ છે ધીરે ધીરે સેટિંગ આવશે દાદા એ ભાઈ એ તો રાખકો રાખવા આમાં મજા આવે તમને કઈક નવું નવું મળશે આ